વલસાડ પોલીસે ચોરીના બે મોપેટ અને એક બાઇકનો ભેદ ઉકેલ્યો. વલસાડમાં છેલ્લા થોડા સમયથી વધી ગયેલા વાહન ચોરીના ત્રાસ સામે વલસાડ સિટી પોલીસે મોટી સફળતા મેળવી છે. સિટી પોલીસે બાતમીના પગલે કૈલાસ રોડ પર ચેકિંગ હાથ ધરી ચોરીની એક્સેસ પર આવતા વલસાડના A1 જિમના ટ્રેનરને પકડી પાડ્યો હતો. તેની પૂછતાછ કરી વધુ એક્સેસ અને એક બાઇકની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વલસાડ સિટી PI ભટ્ટની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર, જયંતિલાલ કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય, મુકેશ પાંડુરંગ કિરીટસિંહ, દિલીપસિંહ ઘનશ્યામસિંહ, બળવંતસિંહ હરિદપસિંહ હેતુભા અને બાબુભા ગોરધનભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાજકુમાર ઉપાધ્યાયને ચોરીની મોપેડ પર સવાર થઈને કોઈ આવતું હોવાની બાતમી મળી હતી, જેના પગલે તેમણે કૈલાસ રોડ પર પહોંચ ગોઠવી એક એક્સેસ નંબર GJ15DG1488ને અટકાવી તેના પર સવાર વલસાડ A1 જીમના ટ્રેનર જસવંતસિંહ રાકેશસિંહ રાજપૂતને મોપેડ વિશે પૂછતા તે કાગરો રજી કરી શક્યો ન હતો, તેમજ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. તેની પાછળ સવાર એક સગીર યુવાન પર પણ પોલીસને શંકા જતા પોલીસે તેની પૂછતાછ કરી તેના ઘરે તપાસ કરતા તેના ઘરેથી વાસંદાથી ચોરેલી એક એવેન્જર બાઇક મળી આવી હતી. આ કિશોર તેમજ તેના જસવંતસિંહને મળીને વલસાડ નાની ખત્રીવાડમાંથી પણ એક એક્સેસ મોપેડ GJ15DH8133 ચોરી કરી ભરૂચમાં વેચી દીધી હતી. પોલીસે તેને પણ કબજે કરી હતી અને આ ચોરીમાં સંડોવાયેલા ભાભા ગામના અન્ય એક યુવાન ધ્વનિક ઉર્ફે ધવલ પરેશ સોલંકીને પણ પકડી પાડ્યો હતો. કેયુર મિસ્ત્રી, ZSTV વલસાડ.